નમસ્કાર મિત્રો આજકી ડ્રેમ્સ બે હજાર પાંચમાં હું તમારું સ્વાગત કરું છું હું છું ધર્મેશા આજે હું કોઈ ડીઆઈઆઈ નથી લાવી પરંતુ નાની નાની એવી કામની વાતો છે જેમ કે ટીપ કહી શકીએ એ પ્રમાણે લાવી છું કે જે તમે જરૂરિયાતની વસ્તુ છે એનો યુઝ કઈ રીતે કરી શકાય એને ફેંકી દઈએ એના કરતાં કંઈ બીજી વસ્તુમાં યુઝ કરી શકીએ તેમજ કિચન ટીપ છે કે તમે એને કઈ રીતે સારી કરી શકો છો કિચન ન્યૂ કરી શકો છો એ માટેની ટીપ છે તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીશું તો મિત્રો સૌ પ્રથમ તો શું છે કે આ તમે જે બ્લેક કલરની જોઈ રહ્યા છો ટેપ જેવું લગાવ્યું છે એ તમે દરવાજો બંધ કરો તો નિશાન પડી જાય છે એ ના પડે એના માટેની છે તો તમારી પાસે ડબલ ટ્રેપ સેલોટેપ હોય તો એનો પણ તમે યુઝ કરી શકો છો આ તમે જોઈ શકો છો કે દરવાજો બંધ થાય તો પાછળ આવા નિશાન પડી જતા હોય છે સ્ક્રેચ પડી જતા હોય છે દીવાલ ઉપર એ ના પડે એના માટે તમે ડબલ ટ્રેપ સેલોટેપનો પણ યુઝ કરી શકો અથવા તો આ ટાઈપની હાર્ડવેર સોફ્ટમાંથી તમને મળી રહેશે એ સેલોટેપને તમારે રીતે ઉખાડીને લગાવવાની છે એટલે સરસ એવી છોંટી જશે અને તમે દરવાજો બંધ કરશો તો ત્યાં આગળ જ અડશે તમારી દીવાલ છે એ નહીં બગડે નેક્સ્ટ ટીપ છે કે તમે ઘરમાં બ્રેડ પકોડા સેન્ડવિચ એવું કંઈ બનાવતા હોય બ્રેડમાંથી તો જે બ્રેડની કિનારી છે એ તમે કાપ્યા પછી ફેંકી ના દો એને એક જગ્યાએ ભેગી કરો અને જ્યારે તમારે વધારે એવી ભેગી થાય એટલે એને તમે તળી નાખો તળ્યા પછી તમે એને સ્ટોર કરીને રાખો અને ત તળ્યા પછી થોડી ફૂલી એવી જાય છે અને એ પછી તમે સૂપ બનાવો તો એ સૂપમાં એડ કરીને ખાશો તો બહુ જ સરસ લાગશે તમારે ટોસ્ટની પણ જરૂર નહીં પડે તો મિત્રો આજે હવે નેક્સ્ટ ટાઈમ તમે સેન્ડવિચ કે બ્રેડ પકોડા બનાવો તો જે આ એની જે સ્લાઇસ છે એ ફેંકી દેવાના બદલે આ રીતે સ્ટોર કરીને રાખશો તો ચોક્કસથી ઉપયોગી થશે તો મિત્રો આ જે ટીપ છે તમને ગમી હોય તો મને કોમેન્ટમાં જણાવજો તમારામાંથી કેટલા જણા સેન્ડવિચ બનાવે છે અને આ રીતના સ્ટોર કરીને રાખે છે હવે નેક્સ્ટ ટીપ છે જે કિચનને લગતી જ છે તમારા ઘરમાં આ રીતના જે કિચન છે રસોડા જે ભાગ છે ત્યાં આગળ સ્ટવ હોય એના હિસાબે આ રીતના જામી જતી હોય છે તો તમે બ્રશ ઉપર કોઈ પણ તમારી ટૂથપેસ્ટ હોય એને લઈને આ જે સ્વિચ બોર્ડ દેખાય છે એની ઉપર તમે આ રીતે ઘસશો અને ઘસ્યા પછી બરા જે એની કિનારી છે ત્યાં પણ ઘસવાનું છે જેથી કરીને આ જે કાળાશ થઈ છે પીળાશ પડતી એ બધું નીકળી જશે એની જે કિનારી છે એ પણ અને આ રીતે ફક્ત ઘસવાનું છે ઘસ્યા પછી બ્રશ ફરી ભીનું કરી અને એ રીતે ઘસશો એટલે ઓટોમેટિક એ તમારું ક્લીન થઈ જશે એને પાણીથી ધોવાની કોઈ જરૂર નથી તમે આ રીતે સાફ કર્યા પછી ફક્ત કપડું ફેરવી દો અને એક વખત એ કપડું ફેરવ્યા પછી બીજું ભીનું કપડું લઈને એને લૂછી નાખો એટલે સરસ એવી સ્વિચ થઈ જશે આ જ રીતે જે નીચે આપણે બોર્ડ હોય છે લાઇટ માટેની એ તમે પાણીથી ના વોશ કરો પાણીથી વોશ કરવાથી શું છે કે કરંટ લાગવાની બીક રહે છે એને પણ તમે આ રીતે બ્રશ વડે ઘસીને ભી એક કોરું કપડું ફેરવી પછી ભીનું કપડું ફેરવી દો જેથી કરીને સરસ એવું ક્લીન થઈ જશે એ પછી જે ટાઇલ્સ છે એને વિનેગર કે એવું કંઈ લઈને ઘસવાની જરૂર નથી તમારી પાસે જે લિક્વિડ હોય કે ડિશવોશ માટે જે પાવડર સાબુ યુઝ કરતા હોય એને તમે બ્રશ પર લઈને આ રીતે ઘસી દેશો તો દરેક વસ્તુ ઝીણી ચીકણાશ હોય તો પણ નીકળી જાય છે અને એ પછી તમારે પાણી રેડવાની જરૂર નથી તમે કપડું જ ફેરવી દો અને એ કપડું પહેલાં કોરું ફેરવો જેથી કરીને તો પાવડર નીકળી જાય પછી તમે ભીનો ફેરવી દો જેથી તમારું પ્લેટફોર્મ પણ એટલું ગંદુ નહીં થાય અને બીજા વાસણ પણ બગડશે નહીં અને હા બીજી વસ્તુ એ કે જો તમે એને પાણીથી ધોતા હોય તો નીચે તમારી જે સ્ટવ હોય છે ગેસની સઘળી હોય છે તો ઘણાને એ કાઢતા આવડતી નથી હોતી તો એના માટે શું છે કે તમે બર્નર છે એની ઉપર તપેલી કે તમારી પાસે કોઈ વાટકી હોય એને આ રીતે ઊંધી પાડી દો જેથી કરીને જે હોલ છે એ તમારા બગડશે નહીં અને સરસ રીતે રહેશે અને તમારી ટાઇલ્સો પણ એકદમ ચકચકિત થઈ જશે નેક્સ્ટ ટીપ છે આ રીતના સાબુ તમે જે પણ સાબુ યુઝ કરતા હોય એના રીપર તમે ફેંકી ના દો એમાં તમે તમારો હેન્કી ચીપ કે પછી સોક્સ રાખો અથવા તમારું વોડ્રોપ છે એમાં તમે મૂકી દેશો તો તમારા વોર્ડ્રોપમાં પણ સરસ એવી સ્મેલ આવશે તમારા કપડામાં પણ મૂકશો તો પણ સરસ એવી સ્મેલ આવશે તો આ ટીપ છે ચોક્કસથી યુઝ કરજો ઘણી યુઝફુલ છે તમારે પરફ્યુમની પણ જરૂર નહીં પડે નેક્સ્ટ ટીપ છે કે પત્તી હોય છે જે તમે ગ્રીન ટી પીતા હોય તો એ અથવા ચા પી ચા જે ચા પીતા હો એ ચા છે એને તમે આ રીતે ફેંકી ના દો પણ એને વોશ કરી નાખો બરાબર ગાળણેથી ગાળી લો જેથી કરીને જેટલી પણ ગળપણ હશે એ બધું નીકળી જશે અને એ પછી એને સરસ એવી તડકામાં સુકવી દો અને તડકામાં સુકવાયા પછી સુકાઈ જાય એટલે તમે પ્લાન્ટમાં એનો યુઝ કરી શકો છો પ્લાન્ટમાં ખાતર તરીકે નેક્સ્ટ ટીપ છે કે તમે જે ખીચડી બનાવતા હોય ભાત બનાવતા હોય કે શાકભાજી કંઈ સમારી હોય એને આપણે વોશ કરીને જ યુઝ કરીએ છીએ તો એ વોશ કર્યા પછી આ રીતે એક બોટલમાં ભરી લો અને પંદર એક દિવસ થાય પછી જે તમારા પ્લાન્ટ છે એમાં તમે થોડા થોડા ટાઈમે પાણી રેડો જેથી કરીને ફ્લાવર્સ સરસ આવશે જો તમારે વેલ હશે તો વેલનો પણ સરસ એવો ગ્રોથ થાય છે તો તમે આ જે પાણી છે એ ફેંકી દેવા કરતાં આ રીતે યુઝ કરી શકો છો હું આ રીતે એને બોટલમાં સ્ટોર કરીને જ યુઝ કરું છું નેક્સ્ટ ટીપ છે કે તમે રસોઈ કરતા હોવ એટલે મીન્સ રોટલી બનાવતા હોય તો લોટ ઘણો ઢળતો હોય છે અને પ્લેટફોર્મ બગડી જતું હોય છે તો તમે આ રીતે એક ન્યૂઝપેપર રાખી શકો છો અને રોટલી બનાવ્યા પછી જે પણ હશે એ ડસ્ટ માફ કરજો જે પણ લોટ હશે એ પ્લેટફોર્મની જગ્યાએ ન્યૂઝપેપર ઉપર પડશે પછી તમે એને ખંખીરી લો તો તમારું પ્લેટફોર્મ એકદમ ક્લીન રહેશે અને બગડશે નહીં તો મિત્રો આ જે તમને ટીપ બતાવી એ ચોક્કસ તમને ગમી હશે તો લાઈક કરજો કોમેન્ટમાં જણાવજો કે તમને કઈ ટીપ સૌથી વધારે ગમી અને મારી ચેનલ છે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા બીજા વિડીયોઝ તમને મળે રહે અને મિત્રો મારો વિડીયો તમને ગમે તો શેર કરજો જેથી કરીને બીજા લોકોને પણ હેલ્પફુલ થાય થેન્ક યુ